નવસારી વિજલપુર નગરપાલિકા વિસ્તારમાં એક જ વરસાદમાં રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. આ બિસ્માર રસ્તાના લીધે શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નવસારી નગરપાલિકામાં વિજલપોર નગરપાલિકાને સમાવી લેવામાં આવી છે અને વિજલપોર નગરપાલિકાનો સમગ્ર વહીવટ સાથે નવસારી વિજલપોર નગરપાલિકાનું નિર્માણ થયું છે અને સત્તાધીશો સત્તા પર આરૂઢ થયા છે. ત્યારબાદ પાલિકા વિસ્તારમાં આવેલા રસ્તાઓની હાલત બિસ્માર જોવા મળે છે. નવસારી શહેરના મુખ્ય માર્ગો પર મોટા મોટા ખાડાઓ નજરે જોવા મળ્યા. આ ખાડાઓના લીધે ઘણા અકસ્માતો પણ થયા છે. ખાડાઓમાં વરસાદી પાણી ભરાવાના લીધે રોગચાળો ફેલાય છે. હવે તંત્ર ક્યારે જાગશે એ જોવું રહ્યું. પાલિકા દ્વારા આપવામાં આવેલા કામોમાં વેઠ ઉતારવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે. પાલિકા દ્વારા આ રસ્તાઓ કોન્ટ્રાક્ટર પાસેથી ક્યારે રિપેર કરવામાં આવશે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે કે પછી પાલિકા દ્વારા આવા કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટેડ કરવામાં આવશે તે જોવું રહ્યું. અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી. મારું નામ પ્રદીપ સોનકર છે. વિજલપોર નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ રસ્તાના કામો અંગે કે તે નગરપાલિકાએ કેવા કામો કર્યા, રસ્તા અંગે કેવા કામો કર્યા છે તેના ઉપર પ્રશ્નો ઊભા કરવામાં આવે છે કે રસ્તામાં પહેલાં જ વરસાદી પાણીના કારણે કે વરસાદ પડવાને કારણે જે રસ્તાઓમાં ભૂવા પડ્યા છે કે ખાડા પડ્યા છે તેના કારણે નગરજનોમાં છે ને તકલીફ ઊભી થાય છે આવવા જવામાં, અને કેટલાક તો એક્સિડન્ટ થયા છે કે જેના કારણે લોકોને તકલીફ થાય છે. અને નગરપાલિકાએ આપેલ કોન્ટ્રાક્ટરે કેવી રીતે કામ કર્યું છે અને કેવા રો મટીરિયલનો યુઝ કરેલ છે તે આટલો ટાઈમ સુધી કે 3 વર્ષનું કરવામાં આવેલ કરાર કે જે તે કામ કરવાનું હોય પણ એ લોકો કેવી રીતે કામ કર્યું છે અને કયા હિસાબે એમણે કામ કરેલ છે તેના વિશે પ્રશ્નો ઊભા થાય છે. અને આ નગરપાલિકાએ આપે લિસ્ટેડ કોન્ટ્રાક્ટરને એ લોકો વિરુદ્ધ કંઈ કાર્યવાહી કરશે કે પછી એમને એમ જ એ લોકો ચલાવશે તેના વિશે મારે કહેવું છે કે એ લોકો આ જે કામ કરેલ છે તે આ રસ્તાઓ રિપેર ટૂંક સમયમાં કરાવશે કે પછી આવી રીતે જ પછી લોકો નગરજનો આવી